ની શરૂઆત કરીએ રાજ્યના અગત્યના સમાચારથી. ના સમાચાર મળી રહ્યા છે દ્વારકાથી. એક તરફ દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત છે, છતાં પણ જાણે તંત્ર બેજવાબદાર હોય, બેદરકાર હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. દ્વારકાના ગોમતીઘાટ પર જોખમી દ્રશ્યો જોવા મળ્યા. દરિયાકાંઠે ગોમતીઘાટમાં લોકોને ઊંટ પર બેસાડીને સવારી કરાવાય. ગોમતીઘાટ પર પોલીસ બંદોબસ્ત સામે પણ હવે સવાલો ઉઠ્યા છે. ઊંટ ડૂબી જાય તેટલા પાણીમાં લોકોની સવારી કરાવાય હોવાના દ્રશ્યો છે. અમારા સંવાદદાતા દિવેશ વધુ જાણકારી આપી રહ્યા છે. દિવેશ, પૂરી વિગત. વિજય, દેવભૂમિ દ્વારકાના યાત્રાધામમાં જ્યારે રજાઓનો માહોલ હોય, અત્યારે હાલ 3 દિવસની રજાઓ આવતી હોય ત્યારે હજારોની સંખ્યામાં બહારથી, ગુજરાતભરથી અને દેશભરથી યાત્રાળુઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે મંદિર તથા આસપાસના જે પ્રવાસન સ્થળો છે ત્યાં લોકો મોટી સંખ્યામાં તેની મુલાકાત લેતા હોય છે. દ્વારકા મંદિર નજીક આવેલ ગોમતી ઘાટ પાસે જે ગોમતી નદી છે ત્યાં ઊંટની સવારી કરતા કેટલાક લોકો કાયમી નજરે પડતા હોય છે અને તે જોખમી સવારી કરતા હોય તેવું પણ વિડીયો દ્રશ્યમાં સામે આવ્યું છે. કેટલાક લોકો નદીને પાર કરવા માટે ઊંટનો ઉપયોગ કરતા હોય છે, જે જોખમભર્યું બની શકે છે. વડોદરાની ઘટના બાદ પણ જે આ ગોમતી ઘાટ છે ત્યાં પ્રવાસીઓ ઉપર જે જોખમનું જે સ્તર છે તે લોકો ઊંટની તથા બોટની સવારી પણ કરાવવામાં આવતી હોય છે, પરંતુ તેને તંત્ર દ્વારા કોઈ રોક ન કરવામાં આવતું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળે છે. દિવેશ, પ્રશ્ન એ છે કે શું ત્યાં સ્થાનિક બંદોબસ્ત નો તો આપ ઊંટ ડૂબી જાય એટલું પાણી છે, છતાં પણ લોકોને જવા કોણે દીધા? ચોક્કસથી, જે જાહેર પ્રવાસન સ્થળ છે, હજારોની સંખ્યામાં ત્યાં લોકો આવતા હોય છે ત્યારે એક કાંઠાના એક તરફ જે પ્રવાસનને લોકોને ફરવા માટે ઊંટને મંજૂરી મળતી હોય છે, પરંતુ લોકો તંત્ર અને સુરક્ષાકર્મીઓની નજર ચૂકવીને પણ પોતે જોખમી સવારી કરીને પાણીને માં ઊંટને બેસા ઊંટ પર લોકોને બેસાડીને તેને નદી પાર કરાવતા હોય છે, જે ખૂબ જ જોખમભર્યું બની શકે છે. તેને પર કોઈ તંત્રની નજર નથી જતી અને તેને બે રોકટોક આ પ્રકારની પ્રવૃત્તિ ઘણા સમયથી ચાલી રહ્યું છે તેવું સ્પષ્ટ જોવા મળે છે. અને દ્રશ્યમાં પણ દેખાઈ રહ્યું છે દિવેશ કે કઈ રીતે લોકો પણ બેજવાબદારી પૂર્વક આ પ્રકારે દરિયામાં જાણે મજા માણી રહ્યા હોય. પણ દિવેશ, આ કઈ આજકાલની ઘટના તો હશે નહીં. ઘણા સમયથી આ પ્રકારે ત્યાં પ્રવાસીઓને લઈ જવામાં આવે છે, પરંતુ વડોદરાની ઘટના બાદ પણ તંત્રએ કેમ બોધપાઠ ન લીધો એ સવાલ છે. જે યાત્રાધામ દ્વારકાની અંદર જે ગોમતી નદી છે તેને પાર કરવા માટે અગાઉ મોટી સંખ્યામાં ત્યાં જે સ્પીડ બોટ છે ત્યાં કાર્યરત હતી, પરંતુ વડોદરાની ઘટના બાદ તેના ઉપર એક લગામ મૂકવામાં આવી છે અને તેથી લોકો જે પ્રવાસીઓ છે તેને સામે કાંઠે જવા માટે જે ત્યાંના સ્થાનિક ઊંટના જે સંચાલકો છે તેમના દ્વારા આ એક નવો કિમ્યુ શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને નદી પાર કરવા માટે પોતાની થોડી કમાણી માટે લોકોનો જીવ જોખમમાં મૂકીને તેને નદી પાર કરવાની આ પ્રવૃત્તિ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. દિવેશ, આ વિડીયો શું અત્યારનો તાજેતરનો છે? કારણ કે જો આ તાજેતરનો વિડીયો હોય તો વધુ ઘણા સવાલો સર્જે છે. ચોક્કસથી, પ્રવાસીઓનું જે મોટું પ્રવાસન સ્થળ છે દ્વારકાનું, ત્યાં વારંવાર મોટી સંખ્યામાં જે લોકો આવતા હોય છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે. નજીકના સમયમાં જ આ વિડીયો વાયરલ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ટૂંક સમયમાં રજાના દિવસોમાં જ્યારે પ્રવાસીઓની સંખ્યા વધે ત્યારે લોકોને નદી પાર કરવી હોય ત્યારે ઊંટના જે માલિકો છે, સંચાલકો છે, તે આ પ્રકારની પ્રવૃત્તિઓ તંત્રની નજર ચૂકવીને પણ કરતા હોય છે. પ્રશ્ન તો એ પણ છે દિવેશ કે શું આ લોકોને જવાબદાર ગણવા કે જે વારંવાર આ પ્રકારે જિંદગીને જોખમમાં મૂકે છે, શું સંચાલકોને જવાબદાર ગણવા કે પછી સ્થાનિક પોલીસ કે કોઈ તંત્ર કે જેમણે રોક્યા નહીં? આ તમામ સવાલોની વચ્ચે જે દ્રશ્યો છે તમે આપને અત્યારે બતાવી રહ્યા છે, પ્રશ્ન એ થાય કે શું કોઈ દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે કયા પ્રકારની સ્થિતિ આખરે સર્જાય છે. એક તરફ અમે આપને દ્વારકાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ તો બીજી તરફ વડોદરાના એ દ્રશ્યો પણ આપની સામે છે કે જેમાં તાજેતરમાં જ જે દુર્ઘટના સર્જાય તેનાથી સૌ કોઈ વાકેફ છે. એક તરફ વડોદરાની એ ઘટના કે જેમાં કેટલાય બાળકોનો જીવ ગયો છે, છતાં પણ શાબાજે પ્રવાસન ક્ષેત્રો ઉપર આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવે છે. પ્રશ્ન સર્જતો વધુ એક વિડીયો દ્વારકાથી સામે આવ્યો છે, આપ જોઈ શકો છો. દ્વારકા
દ્વારકાના વિડીયોમાં પણ કે જ્યાં ઊંટ ડૂબી જાય એટલું પાણી છે, છતાં પણ પ્રવાસીઓને તેના પર બેસાડીને લોકો સવારી કરી રહ્યા છે. પ્રશ્ન તો એ લોકો ઉપર પણ ઉઠે છે કે શા માટે પોતાના જીવને જોખમમાં મૂકે છે? જો ઊંટ ડૂબી જાય તો આખરે જવાબદારી કોની? શું એ પ્રવાસીઓની, ઊંટ સંચાલકોની કે પછી તંત્રની? આ બંને દ્રશ્યો આપની સામે છે અને આ બંને દ્રશ્યો બેદરકારીના, બેજવાબદારીના દ્રશ્યો છે. અને આ બંને દ્રશ્યો પ્રશ્ન પૂછે છે કે આખરે ક્યારે સુધરશે તંત્ર? શા માટે આ પ્રકારની દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત હોવા છતાં પણ કોઈ દરકાર નથી લેવામાં આવતી, લોકોની ના જીવની પરવા નથી કરવામાં આવતી? વડોદરાના સુરસાગર તળાવના દ્રશ્યો પણ આપની સામે છે, તો બીજી તરફ દ્વારકાનો ગોમતી ઘાટ પણ આપની સામે છે. એ જે દ્વારકાનો તાજેતરનો વિડીયો છે તેમાં પણ આપ જોઈ શકો છો ચારે તરફ પાણી છે અને વચ્ચે લોકોનો જીવ જોખમમાં છે.